પોરબંદરના બરડા અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 7 શખ્સોએ ગેરકાયદેસર માછીમારીની હિલચાલ કરી હતી, જેથી જંગલ ખાતાની ટીમે એ તમામ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે, જેમાં દંડ પેટે 1,26,000ની એડવાન્સ રિકવરી પણ કરવામાં આવી છે. રાણાવાવ રેન્જના બરડા અભયારણ્ય વિસ્તારમાં વન વિભાગની ટીમ વન્ય પ્રાણી સંવર્ધન અને સંરક્ષણ કામગીરીમાં હતી. તે દરમિયાન રાણાવાવ રેન્જની સ્ટેશન કટકી બીટમાં ભતવારીથી ધોરીવાવવાળા જંગલ રસ્તા પર બોલેરો વાહન તથા હોડી સાથે અજાણ્યા 7 ઈસમો મળી આવતા તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આ શખ્સો પોરબંદરના નઝીર ઉમર સુમરા, સબીર મુશા જુણેજા અને મોહમ્મદ અઝીમ અશરફ મંસૂરી, માણાવદરના સલીમ ગફાર મંસૂરી, બિહારના અરુણ સિકંદર શાહની, સંતોષ ડોમુ સાહની, રાણાવાવના ચૌહાણ દીપેન શાંતિલાલ હોવાનું જાણવા મળ્યું હતું અને આ શખ્સો ખંભાળા ડેમમાં માછીમારી કરવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી આ શખ્સો સામે બરડા અભયારણ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ તથા ખંભાળા ડેમમાં માછીમારી કરવાના હોવાથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા આ શખ્સો પાસેથી મહિન્દ્રા બોલેરો, પિકઅપ વાહન તથા લાકડા પતરાની એક હોડી નંગ એક કબજે કરવામાં આવી હતી. તેમજ તેઓની પાસેથી દંડપેટે રૂપિયા 1,26,000ની એડવાન્સ રિકવરી વસૂલ કરી આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.